પાટણ તાલુકાના નાના રામણદા ગામના વયવૃદ્ધ ગુલાબજી ઠાકોર પાટણ શહેરમાં કામ અર્થે આવ્યા હતા અને તેમની પાસે કુલ રકમ 18,000 રૂપિયા હતા અને કામ પતાવી પરત તેમના ગામ જવા માટે બગવાડા દરવાજા ખાતેથી રિક્ષામાં બેઠા હતા ત્યારે રિક્ષામાં બેઠેલ ડ્રાઈવર અને પાછળના ભાગે અન્ય એક યુવક બેઠા હતા ત્યારે વયવૃદ્ધ વ્યક્તિ રિક્ષામાં યુવક પાસે બેસી ગયા હતા અને નાના રામણદા ગામ તરફ જવા રવાના થયા હતા ત્યારે રસ્તામાં યુવકે સિફતપૂર્વક પાસે બેઠેલા વયવૃદ્ધ વ્યક્તિના ખિસ્સામાંથી રોકડ રકમ રૂપિયા 18,000 શેરવીને રસ્તામાં રિક્ષા ડ્રાઈવરે કહેલ કે અગત્યનું કામ આવ્યું છે પાટણ પરત જવું પડશે તેમ કહી ગુલાબજીને રસ્તામાં ઉતારી દઈ રિક્ષા ડ્રાઈવર અને પાછળ બેઠેલ યુવક ફરાર થઈ ગયા હતા ત્યારે થોડાક સમય બાદ ગુલાબજીને માલુમ થયું કે તેમની પાસેના રોકડ રકમ રૂપિયા 18,000 ગાયબ થયા હોવાનું જણાતા તેઓ મૂંઝવણમાં મુકાઈ જવા પામ્યા હતા અને ત્યારબાદ તેમણે પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બગવાડા દરવાજા વિસ્તારમાં લાગેલ સીસીટીવી ફૂટેજ તપાસ કરતા અને ફરિયાદી ગુલાબજીને બતાવતા તેમણે જે રિક્ષામાં બેઠા હતા તેની ઓળખ કરતા રિક્ષાના નંબર પરથી માલિકનું નામ મળવા પામ્યું હતું જેઓ પાલનપુરમાં રહેતા હોય પોલીસ તપાસ કરવા પહોંચી હતી અને રિક્ષાના માલિકને શોધી કાઢી તેની પૂછપરછ કરતા તેઓએ રિક્ષા વેચાણ કરેલ હોય અને તે પંકજ સાધુ નામના ઈસમને વેચાણ આપેલ હોવાનું જાણવા મળતા પોલીસે હાઈવે માર્ગ પર તપાસ કરતા જે રિક્ષામાં વયવૃદ્ધ ભોગ બન્યા હતા તે રિક્ષા છાપી હાઈવે નજીક જોવા મળતા પોલીસે તેના ડ્રાઈવર પંકજ સાધુને ઝડપી પાડ્યો હતો અને તેની સઘન પૂછપરછ કરતા સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી જવા પામ્યો હતો અને આ ગુનાનો મુખ્ય આરોપી મુકેશ સોલંકીનું નામ બહાર આવતા તેને પણ પોલીસે ઝડપી પાડી તેની પાસેથી રોકડ રકમ કુલ રૂપિયા 18,000 કબજે લઈ પોલીસે સમગ્ર ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. ગઈ પરમ દિવસના રોજે ગલાજી રતુજી ઠાકોર નામના વ્યક્તિ પોતાના ગામથી પાટણ શહેર ખાતે ખરીદી કરવા આવેલ બગવાડા વિસ્તારમાં ખરીદી કરીને આશરે બપોરના 2-1 વાગ્યાના સમયે પોતાના ઘરે પરત જવાનું હતું એટલે રિક્ષા એક વ્યક્તિએ તેને કીધેલ કે ચાલો કાકા ક્યાં જવું છે એટલે અમને રિક્ષામાં બેસી ગયેલ અને કીધેલ કે ભાઈ મારે કમલીવાડા ગામ જવું છે એટલે રિક્ષામાં બેસીને કમલીવાડા તરફ જતા હતા અને એ રિક્ષામાં એક વ્યક્તિ પણ સાથે અન્ય વ્યક્તિ પણ બેઠેલો હતો અને કમલીવાડા જતા હતા એ સમય દરમિયાન વચ્ચે એ વ્યક્તિએ પોતાને ઉલટી થાય છે એવું નાટક કરીને કાકાના ખોળામાં પડેલો અને કાકાના ખિસ્સામાંથી આશરે લગભગ 18,000 રૂપિયા જેવી રોકડ કાઢી લીધેલી અને પછી કાકાને ત્યારે કોઈ ખ્યાલ રહેલ નહીં. કાકા ફરિયાદી છે, સિનિયર સિટીઝન હતા અને થોડાક ઉંમરલાયક હતા, આશરે 68 વર્ષની ઉંમર ધરાવે છે અને પછી ત્યાં ઉલટી કરેલ ને ત્યાં રિક્ષા ઊભી રાખી દીધેલ અને કહેલ કે ભાઈ અમારે હવે કાંઈક ચૂંદડીને એવું લેવાનું છે, માતાજીનું રહી ગયું છે એટલે હવે અમારે પાછી ખરીદી કરવા જવું છે એટલે કાકા તમે અહીંયા ઉતરી જાઓ એટલે કાકાને ત્યાં ઉતારી દીધેલ ફરિયાદીને અને પછી ફરિયાદીને પાછળથી ખ્યાલ આવેલ કે અમારા દાવ ખિસ્સામાં પૈસા હતા એ પૈસા નથી તેથી ગઈકાલ રોજે એ બાબતે અહીંયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા આવેલ તે ફરિયાદીની ફરિયાદ નોંધી તાત્કાલિક સિનિયર સિટીઝન હોય મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી સાહેબ અક્ષરાજ સાહેબના હો તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સી એલ સોલંકી સાહેબની સૂચનાના આધારે તાત્કાલિક શહેરના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલ તેના આધારે આ રિક્ષા નંબર શોધી કાઢેલ અને રિક્ષા નંબરને તુરંત જ ઈગુજકોપ એપ્લિકેશનમાં નાખી તેનું નેમને એડ્રેસ મેળવવામાં આવેલ અને બાદમાં નેમને એડ્રેસ પાલનપુર સાઇડનું આવતું હોય જેને જ્યાં મૂળ માલિકને ત્યાં જઈને પૂછપરછ કરતા મૂળ માલિકે આ રિક્ષા પંકજકુમાર વિનોદચંદ્ર સાથે સાધુને વેચેલો હોવાનું જણાવેલ પાલનપુર ખાતે તો તાત્કાલિક ટીમને ત્યાં મોકલેલ અને એમનો મોબાઈલ નંબર મેળવેલ અને મોબાઈલ નંબરના આધારે તેમને રિક્ષા સાથે બંને જણાને પકડી પાડેલ છે.